اللهم يقرأ سورة الفاتحة. لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي لا يملك مدحة القاعدون ولا يحصين عناه العاد ولا يؤدي حقه المجتهدون الذي لا يدركهم بعد الهمم ولا يناله غوص الفتن الذي ليس لصفته حد محدود ولا نعت موجود ولا وقت معدود ولا جل ممدود. فطر الخلائق بقدرته ونشر الرياح برحمته ووطد بالصخور ميدان أرضه. ثم الصلاة والسلام والتحية والكرام على أشرف الأنبياء والمرسلين مولانا وسيدنا حبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا أبي القاسم المصطفى ولا سيما بقية الله في الرحيم رواهنا ورواه العالمين لتراب مقدمه الفدا. أما بعد فقد قال مولانا أمير المؤمنين علي بن أبي طالب عليه الصلاة والسلام: ما أصبح أحد بالكوفة إلا نعائما إن أدناهم ليأكلوا من البر ويجلسوا في الذل ويشربوا من ماء الفرات. دور پڑے بر محمد وآل محمد پر. દિલ જે છે
છે ઈયા અલી કહેતું હોય છે આપણે જલ્દીથી પૂરું કરીએ તો અલી કામયાબીની ચાવી આ છે કે જે આપણે મહેફિલના એની અંદર ખબર પડશે સંપૂર્ણ ફઝાઇલ અને કમાલાત ભરેલા છે એટલા માટે તે ઇલ્મના મહેફિલની અંદર જોઈએ તો અલી અલી સલાતુ વસલામ સૌથી પહેલા અગર કઝાવતની મહેફિલની અંદર જોઈએ તો અલી ઇબ્ન અબી તાલિબ અલી સલામ સૌથી આગળ જિહાદની અંદર જોઈએ તો સૌથી પહેલા અલી અલી સલાતુ વસલામ છે ત્યાં સુધી કે દુશ્મનોને ત્યાં સુધી કે ખુલફાઓને પણ અલી અલી સલામના ફઝાઇલ પડવાના હોય છે એક માણસ મક્કાની અંદર તવાફ કરતો હોય છે એક જુવાન છોકરો જ્યારે તવાફ કરતો નામહેરમ તરફ જોવે છે ન ફકત જોવે છે નામહેરમને હાથ લગાડે છે અને મસ્સી કરતો હોય છે જ્યારે અલી અલી સલાતુ વસલામ આ માણસને જોવે છે નસીહત કરે છે નથી માનતો અલી અલી સલામ એને તમાચો મારે છે ખાને ખુદાની અંદર તું આવું કામ કરી રહ્યો છો તમાચો માર્યો છે હવે તમે મને રજા આપો હું અલીને તમાચો મારું મને કેસાસ કરવો છે મને તમાચો માર્યો હું એને તમાચો મારીશ જ્યારે બીજા ખલીફાએ આ વાત સાંભળી તો રિએક્શન બતાવવા પહેલા સૌપ્રથમ કહે છે હું તને શું પનિશમેન્ટ આપી શકું છું કારણ કે તને જે જોયું છે એ અલ્લાહની આંખે જોયું છે તને કોઈ માર્યું છે તે અલ્લાહના આંખે માર્યું છે ઇબાદતની વિશે અગર આપણે જોઈએ તો સારા સારા સહાબીઓ નકલ કરે છે કે જ્યારે અલી અલી સલાતુ વસલામને નમાઝ શબના સમયે અમે જ્યારે જોવા જતા અલી અલી સલામ ઘરે હતા હઝરત ઝહરા સલામુલ્લાહ અલયહાને મદીનામાં પૂછવામાં આવે છે અલી ક્યાં છે કે જે અલી નખલિસ્તાન તરફ ગયા છે ઘર છોડીને બહાર નમાઝે શબ પડવા ગયા છે નખલિસ્તાનની અંદર પાછળ જોવે છે અલી અલી સલાતુ વસલામની અનોખી ઇબાદત શરૂ હોય છે મુનાજાત એ અમીરુલ મુમિનીન મૌલાય યા મૌલાય આ મુનાજાત શરૂ હોય છે અલી અલી સલાતુ વસલામ રોતા હોય છે હવે જ્યારે સજદો કરે છે બુલંદ નથી થતા આ સહાબીને ચિંતા થઈ કે એવું ન બને કે અલી અલી સલામ રોતા રોતા ગશના આલમની અંદર આ દુનિયાથી રુખસત થઈ ચૂક્યા છે અલી ઉભા નથી થતા હઝરત ઝહરા સલામુલ્લાહ અલયહા પાસે આવે છે અને બયાન કરે છે કે અલી નખલસ્તાનની અંદર મુનાજાત પડતા પડતા રોતા હતા અને અત્યારે બુલંદ નથી થતા આટલો મોટો સજદો કરી રહ્યા છે મને ડર એ લાગે છે કે એવું ન બને કે અલી આ દુનિયાથી રુખસત થઈ જાય હઝરત ઝહરા સલામુલ્લાહ અલયહા કહે છે વ્યાધી ન કરો આ હર રાત અલીની ઇબાદતનો આલમ છે હર રાત અલી અલયહિસ્સલામ ઇબાદત કરે છે ખુદા તૌફીક આપે આપણને કે આપણે
મસ્જિદે કુફાની અંદર આપણે ઝિયારત નસીબ થઈ મસ્જિદ ની અંદર જે અલી અલી સામની મુનાજા છે આપણે દિલો જાન થી પડી શકી તો આવાઝે બુલંદ પર મોહમ્મદ વ આલે મોહમ્મદ સલાવત અને શુજાઅત અને હિલમ અને ગુરદવારીની મંઝલત એટલી બધી વધારે છે કે મલાઇકા આસમાનમાંથી મુબારક દેવા માટે આવે છે ઇરશાદુલ કુલુબ જે દૈલમીની કિતાબ છે હસન ઇબ્ન અબુલ હસન દૈલમી કે જે 841 હિજરીની અંદર તકરીબન 500 વર્ષ પહેલા લખાયેલી બુક છે વોલ્યુમ નંબર 2 પેજ નંબર 221 ની અંદર એક કિસ્સો નકલ કરે છે દૈલમી લખે છે કે અલી અલી સાતો અસાબ એક વખત હજની અંદર હતા હજની અંદર જ્યારે જોયું એક માણસ તવાફ કરે છે તવાફ કરતો કરતો ખાને કાબાના પરદાને પકડે છે રોવાનું શરૂ કરે છે કહે છે ખુદાયા મને 4000 દિરહમ જોઈએ છે સ્પેસિફિક નો 4000 દિરહમ જોઈએ છે અધેરે સાતો સંતેર જોઈશ અમાણસ અખલી સરસ મુનાજાત કરે છે પાછું વળી આપણે જે હોય તો ખોજો હોય તો કે જે હોય વધારે આપો પણ આ માણસ જે છે કે 4000 આનું લોજિક શું છે અધેરે સાતો સામે પૂછે છે ભાઈ તું આ દુઆ શું કરે છે તો કે મને 4000 દિરહમ જોઈએ છે 1000 જે છે મારે લગ્ન કરવા છે મહેર માટે જોઈએ છે 1000 જે છે એ કર્જો લીધો લે છે એ કર્જો અદા કરવો છે 1000 જે છે મારે ઘર લેવું છે એક તો ઘર લેવું છે બીજી ઘરવાળે લેવી છે ચોથું જે છે મારે જિંદગી ચલાવવી છે તો આ 4000 મારે જે છે 1000 લીધે જો છે અરે રે સાત અસાન કેસ કે હું તો મુસાફર છું મારી પાસે અહીંયા નથી પણ તું મદીના આવો તો ઇન્શાઅલ્લાહ અમે કઈ તારી માટે સગવડ કરી શકીએ છીએ હવે જ્યારે આ વસ્તુ સાંભળી અમારા હજ પૂરી કરી બધું પૂરું થયું મદીના ની અંદર આવ્યો અલી અલી સાતો સાહેબ પાસેથી એડ્રેસ લઈ લીધું હવે જ્યારે મદીના ની અંદર આવે છે મુસાફર છે ખબર નથી હોતી પૂછે છે કે અલી નું ઘર ક્યાં છે પૂછતો અલી અલી સાતો સાહેબ ના ઘરે આવે છે કે ક્યાં છે તમે મને કીધું તું કે તમે કે સગવડ કરી આપશો હું અહીં આવ્યો છું મારે 4000 જોઈએ છે અલી અલી સાતો સાહેબ જનાબ સલમાન ને બોલાવે છે સલમાન આવો અગર તમને જહેમત તો હોય તો જાઓ અને આપણો જે બગીચો જે છે આપણો જે છાંભો જે છે એ વેચી નાખો જેટલા પૈસા આવશે એનાથી આપણે આ ગરીબને મદદ કરશું હઝરત સલમાન વેચવા ગયા વેચે છે 12000 દિરહમનું જે છે એ જગ્યા વેચે છે 12000 માંથી 4000 70 જે છે એ આને આપે છે બોલો માણસ કે 4000 માંગે તો 70 શું કામ કે જે તું મુસાફર છો આ અલીની અદા એ જે તું મુસાફર છો આ આવવા જવાનો ખર્ચો તે તારો 70 દિરહમ જેટલો થઈ જશે તારે 4000 જોતા આ 70 એક્સ્ટ્રા આપી દીધા પૈસા જે વધ્યા છે અલી રેસાના ઘર તરફ આવે છે અલી રેસા તો સલામનો જ્યારે પૈસા મળવાના હતા મદીનાની અંદર લોકો સમજી ગયા કે અલીએ જે છે પોતાની પ્રોપર્ટી વેચી નાખી છે અલી પાસે ઘણો પૈસો આવી ગયો છે હવે જ્યારે ગરીબોને ખબર પડે ઈ પણ અલી પાસે પૈસો આવી ગયો છે બધા જ ગરીબો અલી રેસા તો સલામના ઘરે અલી રેસા તો સમ બધા જ પૈસા જે છે એ બધા ગરીબોને આપી દીધા ત્યાં સુધી કે અલી રેસા તો સમ માટે જ્યારે સાંજ પડી પોતા પાસે કઈ હતા નહીં અલી રેસા તો સમ ની ઈસાદ ની મંઝરત ઈ છે કે કુરાન કહે છે કે આ લોકોને પોતાની ઈચ્છા હોવા છતાં જે છે એ બીજાને આપી દીધી છે અને કહે છે ઈસા અલી રેસા તો સમ જે છે બધા આપી દીધા સાંજે જે છે એમને પૈસા જોતા હતા પોતા માટે પૈસા નતા હઝરત આ સલામતા અલી આપી છે આપણે જમાનવાળા બચા માટે પૈસા નથી અલી અલી સાહેબ કીધું કાય બંદોબસ્ત કરું છું અલી અલી સાહેબ ઘરની બહાર નીકળે છે પૈસાનો બંદોબસ્ત કરવા માટે જાતા હોય છે પાછા આવે છે પૈસાનો કોઈ બંદોબસ્ત નથી સાંજ પડી ગઈ છે બંદોબસ્ત થતો નથી અલી અલી સાહેબ જ્યારે બહાર ગયા હતા ત્યારે રસૂલુલ્લાહ એમના ઘરે આવ્યા હતા જ્યારે ઘરે આવ્યા હતા ત્યારે રસૂલુલ્લાહ જે છે 7 દિરહમ જે છે સહારાને આપે છે આ 7 દિરહમ રાખો અલી અલી સામ ગયા પાછા આવ્યા અલી અલી સામ ને મળ્યું નહીં હઝરત ઝહરા પાસે આવે છે હઝરત ઝહરા સલામુલ્લાહ અલે આ કે અમારી પાસે 7 દિરહમ મને મારા બાબા રસૂલુલ્લાહ આપ્યા છે આ લ્યો તમે અને જાઓ ખરી અલી અલી સામ બીજી વખતે જાય છે
અજર બીજી વખતે જાય છે 7 દિરહમ ને લઈને રસ્તામાં એક ફકીર મળે છે મને પૈસાની જરૂર છે અલી ની ઈસાર ની નજર એટલી બધી વધારે છે કે કોઈ ગરીબ અને યતીમ ના આંસુઓ જોઈ શકે જલ્દીથી 7 દિરહમ જે ગરીબ ને આપી દે છે હવે અલી સાહેબ કે પાછો કેવી રીતે હું ઘરે જાઉં અઝર ઝહરા સલામુલ્લાહ અલયા મને પૈસા આપ્યા હતા મને પૈસાનો કઈ ખરીદવા હતું કે રીતે ઘરે જાઉં અજી જાતા હતા રસ્તાની અંદર તો જોવે છે કે કોઈ ઊંટ વેચવા વાળો માણસ જે છે એ આવતો હોય છે કિસ્સો લાંબો છે હું ટૂંકો કરી નાખું છું હવે જ્યારે ઊંટ વાળા માણસ ને જોવે છે કે ઊંટ લઈને આવતો જ કે છે અલી આ તમે ખરીદી લ્યો મારી પાસે અલી નિશાન કે ઘરે ખાવાના વાંધા છે હું આ ઊંટ કેવી રીતે તારી પાસેથી ખરીદી શકીશ કે છે ને મને પૈસા નથી જોતા આ તમે રાખી લ્યો અલી સાહેબ કે કટલામાં કે જે જ્યારે પૈસા થાય ત્યારે 100 દિરહમ મને આપી દેજો અલી એ સાંભળી લઈ છે આ ઊંટને એ જ ઊંટને વેચીને પૈસા ભેગા કરો અને હું ઘરે કઈ વસ્તુ લઈ જા આ ઊંટને વેચવા નીકળે છે હજી જ્યારે વેચવા નીકળે છે ઈ માણસ જે આવતો હોય છે એ કે જ મારે ઊંટ જે છે આ ખરીદી લેવું છે કેટલા ઊંટ ખરીદી લેવું છે 170 દિરહમમાં 100 દિરહમમાં અલી સાહેબ કોઈની પાસેથી ખરીદ્યું છે આ માણસ લેવા વાળો છે કે છે મારે જે છે 170 દિરહમ ની અંદર જે છે આ ઊંટ મારી પાસે થી લેવું છે અલી ને સામે કે આનાથી વધારે કે પ્રોફિટ હોય કે હમણાં 2 મિનિટ પહેલા 100 માં લીધું હતું અને 170 મળે છે અલી ને સામે તો સામે એની પાસે બિઝનેસ નો નેગોશિએટ કરે છે ડીલ કરે છે નક્કી થઈ જાય અલી ને સામે તો સામે ઈ ઊંટ ને લઈ લઈ છે ઊંટ ને વેચી લઈ છે 170 દિરહમ અલી ના હાથમાં ઇમામ હસન મુસ્તફા અલી સામ ને કહી છે બેટા આમાંથી 100 દિરહમ સૌથી પહેલા જેનો કર્જો છે એને તું દઈ આવ કારણ કે એની પાસે આપણે ઊંટ લીધું હતું એને પૈસાની જરૂર હતી તું એને પૈસા દે 70 આપણે રાખશું ઊંટ વેચાઈ ગયું આપણે રાખશું ઇમામ હસન મુસ્તફા અલી સામ જ્યારે જાતા હોય છે ઈ માણસ કે જેને ઊંટ આપ્યું હતું વેચ્યું હતું ઇમામ હસન મુસ્તફા અલી સામ ની માણસ નથી મળતો એ છે થોડી વાર પહેલા અહીંયા ચૂકો તો ક્યાં ગઈ માણસ નથી દેખાતો ઇમામ હસન મુસ્તફા અલી સામ વ્યાધીમાં ઇમામ અલી અલી સલાતો વસામ વ્યાધીમાં ઈ માણસે આપણે પૈસા પાછા દેવાના છે રસૂલલ્લાહ દૂરથી આ મંજર જોતા હોય છે કે છે કેટલા સરસ બાપ અને દીકરા અને આ ઘરાનું છે કે આ પૈસાની લેણદેણ કરવા માટે વ્યાધી કરે છે અલી તમને વ્યાધી કરવાની જરૂર નથી એટલા માટે કે તમારે ઈસા ની મંઝરે કેટલી બધી વધારે છે કે જે તમને ઊંટ વેચવા આવ્યા હતા એ કોઈ માણસ નતા બલકે જિબ્રઈલ હતા જેણે તમારી પાસેથી ઊંટ લીધું એ કોઈ સાધારણ માણસ નતા બલકે મિકાઈલ હતા જે ઊંટની હતી એ કોઈ સાધારણ ઊંટની નહોતી બલકે જન્નતની ઊંટની હતી અને ઊંટ હતું જે તમને વેચવા આવ્યા હતા અને જે હમ જે છે અલ્લાહનો હદ્યો તમારે હિદરતમાં છે વધારે અનોખું છે કે અગર કોઈ પણ માણસના દિલની અંદર એક વખત અલીની મોહબ્બતની જગ્યા બની ગઈ એની જિંદગી જે છે એ હજાર બાદશાહ કરતા વધી જાય છે અબુ નૈસર હબશાનો જે હાકીમ હતો રાજા હતો હબશા એટલે અશોકિયા એનો રાજા જે નજાશી હતો એનો દીકરો છે અબુ નૈસર નજાશી ની હુકુમત જે છે બરબાદ થઈ ગઈ હવે જ્યારે દીકરો અબુ નૈઝર ને અસીર પકડી લેવામાં આવ્યો અસીર બનાવવામાં આવ્યો અને મદીના ની અંદર લાવવામાં આવ્યો જ્યારે મદીના ની અંદર જોયા કે ઘણા બધા અસીર હતા ગુલામો ની તરીકે થી અલી એ સાતો અસમ અબુ નૈઝર ને લઈ લે છે ખરીદી લે છે કારણ કે આના વાપે મુસલમાનો ને મદદ કરેલી છે આને હું લઈ લઉં છું લઈ લે છે પછી અલી રેસાને એટલે ગુલામ નથી રાખતા પોતાની સાથે કંબર ની જેમ હંમેશા સાથે રાખતા હતા અબુ નૈઝર એક વખત અલી રેસા તો સામ સાથે કામ કરતા હોય છે અને કુવો ખોદવાનો હોય છે અબુ નૈઝર થી ખોદાતું નથી કે જે અલી હું મહેનત કરું છું નથી ખોદાતું હું રાજાનો દીકરો હતો
મને આ બધું આવડતું નથી અને રેસામ પોતે કુવાની અંદર ખાડાની અંદર ઉતરે છે ખોદે છે ખોદે છે ખોદે છે ત્યાં સુધી કે પાણી મદીનાની અંદર આવ્યું હવે જ્યારે પાણી નીકળે આવ્યું અને રેસા તો સામ કીધું મને કાગળ અને પેની જમાનાની અંદર કલમ અને દવાત આપવામાં આવે અને રેસા તો સામ લખવાનું શરૂ કરે છે અને કહે છે આ અમુક આ કુવો જે ખોદાડો એ અમુક નૈઝરના નામ ઉપર રહે દુનિયાની અંદર ક્યાં માણસને જુદું છે કે નેક કામ પોતે કરે પણ નામ પોતાના ગુલામનું રાખે અત્યાર સુધી મદીનાની અંદર અબુ નૈઝરના જે બાગ છે અને બગીચાઓ છે કુવાઓ જે છે આજની તારીખ સુધી મદીનાની અંદર આપણને જોવા મળે છે અને એને સાથે રસામ કીધું કે આ અબુ નૈઝરના બાગ છે આ અબુ નૈઝરી માણસ છે કે જ્યારે હબશાની અંદર ઇથોપિયાની અંદર હુકુમત ફરીથી નજાશીની આવી ગઈ તો એ લોકો આવે છે અબુ નૈઝર પાસે કે છે મદીનાની અંદર આવીને કે છે અબુ નૈઝર તારો બાપ જે છે એ મરી ગયો તો હુકુમત બદલાઈ ગઈ હતી બીજા લોકો આવી ગયા હતા અમે ફરીથી વળવો કર્યો અને ફરીથી આપણી હુકુમત આવી તું આવ અને તું રાજા બની જા તું બાદશાહ બની જા તું માલિક બની જા અમારા દેશનો અબુ નૈઝર કહે છે આ અલી અલેસલામની ગુલામી જે મને મળી છે એ તમારા હજાર ઇથોપિયાની બાદશાહત કરતા મારી માટે વધારે ગર્વ પાડે છે ગુલામી વધારે પસંદ કરે છે અલી નો સાથ જે છે એ વધારે પસંદ કરે છે ત્યાં સુધી કે એવા એવા લોકો હતા કે અલી ના ફઝાય પડવા માટે જયારે મોહબ્બત દિલની અંદર ઘર કરી ચૂકી છે દિલ અલીની મોહબ્બતથી માલામાલ અને ભરપૂર થઈ ગયું છે તો જવાન ઉપર આટલા બધા નારા નીકળશે કે અગર દુશ્મન સામે હશે ત્યારે પણ યા અલી કહેવાતું હશે સુદરે હમદાની એ ઓરત છે સુદા એક ઓરત હતી કે જે જંગે સિફિનની અંદર અલી અલૈહિસલાતુ વસલામના જે સાથીદારો હતા એને એન્કરેજ કરતા હતા અમારે પર ઝુલ કરે છે અમારે પર અત્યાચાર કરે છે હું શિકાયત કરવા આવી છું અલીની ચાહવા વાળી અલીની એક કમીઝ અલીને માનવા વાળી ઓરતની અંદર હિંમત જો કે દુશ્મન સામે જઈને અલીના ફસાય પડે છે સુદે હમદાને આવે છે કે છે મુઆવિયા તારો જે માણસ મોકલેલો છે મુસ્લિમને અર્થાત એ ઝુલમ અત્યાચાર કરે છે તો એને કાઢી નાખ તમારી હુકુમતમાં લાખો દુરૂદ અને સલામ થાય કે જે કબરની અંદર ગયું એની સાથે સાથે અદાલત અને જસ્ટિસ પણ દફન થઈ ગઈ સુદે હમદાની અલીના ફઝાઈ કે છે અલી ગયા કબરની અંદર એની સાથે અદાલત પણ દુનિયામાંથી ગઈ તારી જેવા લોકો કોઈ દિવસ અદાલત નથી કરવા સુદે હમદાની જયારે આ રીતે વાત કરે છે મહાવીર જે છે જલ્દીથી ગભરાઈ જાય છે દરબારની અંદર બધા સાંભળે છે અલી કેવી રીતે આદિલ હતા અને મારી ઉપર તું આક્ષેપ નાખે છે કે હું ઝુલ્મ કરું છું
કે છે તારા અને અલીમાં ફર્ક એ છે કે જ્યારે હું તારી પાસે આવી છું શિકાયત લઈને તું મને જેલની અંદર નાખવાની વાત કરે છો અને જ્યારે હું શિકાયત લઈને ગઈ હતી અલી પાસે મને ચોખ્ખું યાદ છે કે મગરીબનો સમય હતો અને હું જ્યારે અલી પાસે ગઈ અલી નમાઝ પઢવા માટે વલત થતા હતા હજી ઊભા થયા હતા એકામાં દેવા માટે મને જોવે છે પોતાની નમાઝને સાઈડમાં રાખી રહી છે એ છે સુદા તું શું કામ આવી છો મને તારો સવાલ સાંભળવો છે નમાઝ મૂકી દે છે કે છે સુદા તું કમ્પ્લેન લઈને શિકાયત લે મને પેલા તારી શિકાયત સાંભળવી છે અલીને હુકુમ ઉનાસની બહુ પરવા વધારે છે અલીને સાતો અસામ સુદે હમદારી કી શિકાયત કર મને શેની શિકાયત છે હું શિકાયત લઈને આવી છું કે તમારો માણસ જે અમારા ગામની અંદર છે જ્યારે ઘઉં અને જવ ઝકાત માટે લેવા આવતો હોય છે તો એ જ્યારે જોગતો હોય છે સરખું જોગતો નથી કોઈ વખત અડધો કિલો જેટલું જે વધારે નહીં જાય છે અલી કે છે શિકાયત બરાબર છે સુદા કે છે અલી રેસા મિસઅન્ડરસ્ટેન્ડિંગ નો થાય અડધા કિલાથી કઈ ફર્ક નથી પડવાનો અમને પણ અમને એમ છે કે તમારો માણસ જે છે એનો હાથ વાકો ન થઈ જાય કે પછી બધી જગ્યાએથી ચોરું કરવાનું શરૂ કરી દે એટલા માટે હું તમને કમ્પ્લેન કરવા આવી છું ખુશ થાય જે અલી નો શિયા હોય શિયા નો મતલબ પાછળ ચાલવા વાળો જ્યારે આપણે જણાઝો લઈને જાતા હોય તો જનાઝાની પાછળ જે જાતા હોય એટલે કે તશીએ જનાઝા કરો જનાઝાની પાછળ પાછળ જાવ અગર આપણે લોકો કહીએ તો આપણે શિયાને અલીના પિતા અલીવાને સાંચીએ એટલે અલીને સામ આગળ એમના નકશે કદમ પર આપણા પગ પડતા હોય એને હક છે કે આ ફઝાઇલ પડે અને આ ફઝાઇલ સાંભળે અને ખુશ થાય પણ અગર કોઈ માણસ શિયાળો હોય કોઈ માણસ ફકત અલી સામે મોહબ્બત દિલમાં રાખતો હોય તો પછી એને મોહબ્બત નો દરજો છે શિયાનો દરજો નથી આપણે ફઝાઇલ ઘણા બધા સાંભળી લીધા હવે થોડું અમલ ઉપર આપણે આવીએ કે શિયા એટલે અમલ ઉપર રિવાયતની અંદર ઓલમોસ્ટ બધા ઇમામ હતી રિવાયત આપણને જોવા મળે છે એક પાકો ફર્ક છે રિવાયતની અંદર મુહિબ્બે અલી અને શિયાએ અલી મુહિબ્બે અલી એટલે એ લોકો કે જે અલીને સાથે મોહબ્બત કરે છે પણ શિયાને અલી એટલે જે મોહબ્બત કરે છે અને નકશે કદમ ઉપર ચાલે છે મારા જરાત્રે આ નક્કી કરવું પડશે કે હું મુહિબ્બે અલી છું કે હું શિયાએ અલી છું ચોખ્ખું રિવાયતની અંદર ઓલમોસ્ટ બધા ઇમામ ત્યાં સુધી હઝરત ઝહરા સલામુલ્લાહ અલયહા પાસેથી પણ આ રિવાયત છે કે આ બંનેની અંદર ફરક છે મુહિબ એટલે એ કે જે પ્રેમ અને મોહબ્બત કરવા વાળો શિયા મોહબ્બત અને ઇતાદ બંને કરવા વાળો તો શિયા અને અલી જે છે એટલો બધો સવાબ છે શિયા માટે કે જ્યારે હશે કે મોહબ્બત અને ઇતાદ સાથે હશે પણ અગર ઇતાદ નહીં હશે ફક્ત મોહબ્બત હશે તો એ બધા સવાબની આશાનો રાખી શકું કારણ કે બધો સવાબ તો શિયાઓ માટે આવ્યો છે હું તો ફક્ત મુહિબ્બે અલીના દરજા ઉપર છું મને આ દરજાથી ઉપર પહોંચું છે અને શિયા અને અલીના દરજા સુધી પહોંચું છે ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામ વસા ફરમાય છે ઇન્ના અબદ અન્નાસ ઇલલ્લાહે મન યક્તદી બિસુન્નતે ઇમામિન વલા યક્તદી બિઆથારી
બે અમાને સૌથી બુરો માણસ એ છે કે કોઈ ઇમામના વખાણ તો બહુ કરે, વાહવા તો બહુ કરે, પણ જયારે નકશે કદમ ઉપર ચાલવાની વાત આવે તો પછી ઈ નો થાય મારાથી. મોહબ્બત છે, અમલ કરવું જે છે, અને મોહબ્બત રાખવી એ શિયાનો મરહતો છે. જાબિર યઝિદ જોફી 18 વર્ષ ઈમાનનો સાગર છે મદીનાની. આપણે અશોરામાં પણ આવું સાંભળીએ ઇમામ હુસેને એક વખત કીધું હતું, એક વખત અહીંયા પણ કીધું હતું, એને આપણે ન ભૂલી જાય. ઇમામ બાકર અલીસાન કે મારા શિયાઓને સલામ, કારણ કે જાબિર યઝિદ જોફી મદીનામાં છે, એ કુફા તરફ ખ્યાત હતો. શિયાઓની વસ્તી કુફા વધારે, મદીનામાં ઓછી. ઇમામ કહે છે મારા શિયાઓને સલામ દેજે કુફાને. બલ્લિગ શિયતી અન્ની અસલામ વા અલિમ, એ બધાને મેસેજ પહોંચાડી દેજે મારો. અન્નહુ લા કરાબત બૈનના વ બૈન અલ્લાહ, અમારા અને અલ્લાહના વચમાં કઈ સગપણ નથી. અમે અલ્લાહના ઇમામ છીએ પણ સગપણ નથી કે કઈ ઓટોમેટિકલી જલ્દી કામ કરી દેશું તમારું. અન્નહુ લા કરાબત બૈનના વ બૈન અલ્લાહ વ અન્નહુ લા યુતકરબુ ઇલૈહ ઇલ્લા બિતાઅતે, અને અલ્લાહ થી નજદીક થવાનો ફક્ત એક જ રસ્તો છે, એ ઇતાઅત છે. મોહબ્બત કામ આવશે, પણ ઇતાઅત હશે તો સાચા શિયાને વધારે કામ આવશે. પછી માં ફરમાય છે મન અહબ્બના વ અતા અલ્લાહ ફહુવ વલીયુના, અમારો સાચો શિયા એ હશે કે અમારી મોહબ્બત રાખતો હશે અને અમારા નકશે કરતો હશે, એ જ અમારો સાચો શિયા છે. પણ મન અહબ્બના વો અસલ્લા, કે અમારી મોહબ્બત રાખતો હશે અને અલ્લાહની નાફરમાની કરતો હશે, લમ યનફઉ હુબ્બુના, અમારી મોહબ્બત એને કામ નથી આવવાની. ઓગરું છે મા બાપે લઈ સાચો સામની વાત કે એ મોહબ્બત હિજરી પાછળ નકશે કદમ ઉપર નહીં ચાલવાનો છે. ઇમામ કહે છે કે એ મોહબ્બત કામ નહીં આવે, એ મોહબ્બતમાં ખુશી હશે પણ એ તશીએ અને શિયા સાચા નહીં બની શકે. તો આપણને આ ડિસ્ટિંગ્વિશ ખબર પડી કે જ્યાં ફઝાઇલ એટલા બધા અલીએ સાતો સામના વધારે છે અને જરૂર બે જરૂર આપણને કામ આવશે, પણ આ ફઝાઇલ અગર એની સીરત ઉપર ચાલવાનું નહીં હશે તો આપણી ઉપર બહુ અઘરું થઈ જશે અને મુશ્કેલ હશે. અને આપણે બધાને તો યકીન અને અકીદો છે કે આપણે જયારે મળશું ત્યારે અલીએ સાતો સામ આવવાના છે આપણી મરણ પથારી ઉપર. પણ આ મરણ પથારી ઉપર ત્યારે આવશે કે મારા અખલાક અને એમની સીરત કદમ ઉપર હું ચાલતો, એમની સીરત અને નકશે કદમ ઉપર ચાલતો. વરના જે છે હું અલી અલી સાદ વસ્તા પાસે કેવી રીતે આશા રાખી એ મારી પાસે આવે અને મરણ વખતે મને આશ્વાસન આપે, મને દિલાસો આપે. અબુ વસીમ એક પાડોશી છે કે જે બહુ નાલાયક માણસ હતો, લાયક નતો, બહુ ખરાબ માણસ હતો. મદીના જવું હતું તો મેં કીધું કે મારા પાડોશીને પૂછી લો કઈ કામ કાજ હોય તો કે મને. તો મેં પાડોશીને પૂછવા આવ્યો કઈ કામ હોય તો કે છે શિયા હતો, હું એમ અલી હતો, એ છે હું ઇમામ ને બહુ ચાહું છું, મારા સલામ આપજો ઇમામ. પાડોશી છે એ પોતાને શિયા સમજે છે, તમારી મોહબ્બત રાખે છે પણ સારા કામ નથી, એના એ લાયક માણસ છે, એ નાલાયક માણસ છે, એના કામ બરાબર નથી. ઇમામ સાદિક અલી સાદ વસ્તા કે અબુ વસી, હવે તમે જયારે ઘરે જાઓ મારા
મેસેજ એને પહોંચાડી દેજો કે જો કે અગર મરણ પથારી ઉપર તમને અમારી જરૂર હોય તો પછી તમને નક્શે કદમ પર ચાલો તમને અમારી ઇતાત કરવી પડશે અગર નહીં કરો તો પછી કોઈ ગેરંટી નથી કે અમે તમને હેલ્પ કરી શકશું ઓબુ મેસેજ જે છે એ કહે છે કે હું મદીના પાછો આવ્યો આજે મદીના હું આવ્યો તો બધા લોકો મને મળવા આવ્યા અમારો પાડોશી હતો એ પણ મળવા આવ્યો કીધું કે કેમ રહ્યો સફર કેવો રહ્યો બધું બરાબર એ છે ઈમાનદારી માટે એક મેસેજ મોકલાવ્યો છે કીધું કે તું અગર શિયાળાનો દાવો કરે છો તો અગર મારી સિરત ઉપર નહીં ચાલ તો પછી કેવી રીતે અમે તારી મરણ પથારી પર શફાત કરવા આવી શકશું અને આપણને ખબર છે અરે સાધુ અસામ છે યા હમદાન મન યમુદ યરની જે મરશી અમને જોવાનો છે દેખાતો નથી કોઈ પણ જગ્યાએ બહાર નથી આવતો પેલા તો એના ઘરમાં મ્યુઝિક ની અવાજ આવતી હતી પેલા તો જે છે નાચ ગાન થતું હતું પેલા તો જે છે આવતી જતી હતી એ છે કઈ નથી દેખાતું આના ઘર ની અંદર શું થયું છે અબુ બસીર જે છે કે શું પૂછ્યું તો ખરી જયારે એનો દરવાજો નોક કરે છે જોવે છે તો એ માણસ બહાર નથી આવતો અબુ બસીર કે નો કઈ કે સફર માં ગયો નો થાય એવું કે મરી ગયો હોય જયારે નોક કરે છે આવે છે પણ દરવાજો નથી ખોલતો એ માણસ કે છે કે જિંદગી ફરીથી શરૂ કરવા માંગે છે અબુ બસીર ને હેલ્પ કરે છે થોડોક સમય જાય છે તો અબુ બસીર કહે છે કે આ માણસ સારો થઈ ગયો હતો બિલકુલ સારો થઈ ગયો હતો હજી બે અઠવાડિયા નો થયા ત્યાં એના ઘરમાંથી રોવાની અવાજ શરૂ થઈ ગઈ જ્યારે રોવાની અવાજ આવ્યો અબુ બસીર નું પાછો ગયો શું થયું આ વખતે વાળી તો જોયું કે મરણ પથારી ઉપર હતો મરણ પથારી ઉપર હતો બસ સકરાત ની આલમ ની અંદર જ્યારે અબુ બસીર ને જોવે છે ત્યારે આ એનો પાડોશી અબુ બસીર કહે છે તું એ તારા ઇમામ નો મેસેજ જે મને આપ્યો હતો એ મને કબૂલ થયો છે અને હું મારા ઇમામ ને જે છે મારી મરણ પથારી ઉપર જોઈ શકું છું અબુ બસીર જે છે ચોકી જાય છે અબુ બસીર જે છે હવે જ્યારે મદીના બીજી વખતે જાય છે હજી ઇમામ પાસે આવતા જ હોય છે ત્યારે ઇમામ એને કહે છે હજી અબુ બસીરે વાત શરૂ નથી કરી એની પહેલા જ ઇમામ એને બોલવાનું શરૂ કરી દે છે કહે છે અબુ બસીર તારા પાડોશી નો જે અમે વાયદો કર્યો હતો એ અમે પૂરો કરી નાખ્યો છે આ ઇમામ નો વાયદો છે આ થવાનું છે પણ શરત એ છે કે હું શિયાની મંઝિલ સુધી પહોંચી જાઉં મોહિબની મંઝિલ થી થોડોક આગળ વધી જાઉં ચાવી બયાન કરી નાખીએ નક્શે કદમ પર ચાલવા ઈ કે જે કાબામાં જન્મ થયો હતો મારી કામયાબી ની જિંદગી ની ચાવી ઈ છે કે કોઈ પણ કુફાનો વ્યક્તિ નથી રહ્યો મારી હુકુમત ની અંદર મગર ઈ કે ઈ સરખી રીતે જિંદગી કરે છે યાકુલુ મિનલ બુર કે એની પાસે ખાવા માટે સારી વસ્તુ છે યજલેસો ફિદ્દિલ ઈછાયા ની નીચે જિંદગી કરે છે વયશ્રગો મિમાઈ ફોરાત અને સારું પાણી પી શકે છે અને એસા કેશ કે મે જે 4 વર્ષ અને 7 મહિના ઓલમોસ્ટ 5 મહિના જે હુકુમત કરી છે એની અંદર મે માણસો ની હાજતો પૂરી કરી છે રોટી કપડા અને મકાન જે છે કોઈ પણ કુફા માં તમને નહીં મળે એક પણ શિયા નહીં મળે એક પણ વ્યક્તિ નહીં મળે કે જે મેનું પૂરું કર્યું હોય
અગ્રેસર હતા આ હુકુમત કરીને આટલી સારી સિસ્ટમ બનાવી દીધા એટલા માટે અગ્રેસર હતાની જો કામયાબ થઈ ગયો કારણ કે હુકુમત કરી અને ઈ હુકુમતની અંદર હર માણસ જે છે મે ઊંચા લઈ લીધા ત્યાં સુધી કે શિયાઓની હાલત અને પરિસ્થિતિ જે છે એ આબાદ થઈ ગઈ ઈ અગ્રેસર હતાની કામયાબીની ચાવી છે કે જે પોતે માટે આખી ફુસતો વરમ કે કામા અગર એક ઇન્સાન પોતાની જિંદગીની અંદર સાચો મુહિબ હોય એની કરતા આગળ વધારે શિયા હોય અને પોતાની સામાજિક અને દીની જવાબદારીઓ નિભાવી દે તો ચોક્કસ મરણ પથારી ઉપર અલીરેસા પણ આવવાના છે અને એ માણસ પણ બોલી શકશે ફુસ્તો રબ્બિલ કાબા મારા મોલા કામયાબ થઈ ગયા હું પણ એની નક્શે કદમ પર ચાલી રહ્યો હું પણ કામયાબ થઈ ગયો بسم الله الرحمن الرحيم ان الله وملائكته يصلون على النبي يا ايها الذين امنوا صلوا عليه وسلموا تسليما اللهم صل على محمد وعلى محمد قران مصطفى سے دعا کریے چھ خدایا بحق زهرا وابيها وبعلها وضليها والسر المستودع فيها બધા જ મુમિન મુમિનાત ની હાજર જે પરેશાન છે ગિરફ્તાર છે મરીઝ છે મકરૂ છે બધા જ અલીરેસાતો સામે ચાહવાળા અને એમના શિયાઓની જે કઈ પણ હાજર છે એ હાજર બરાબર દે કરવા માટે અને એની હાજર પૂરી થવા માટે ત્રણ વખત આપણે અમે ઈજી બોલની તિલાવત કરીએ بسم الله الرحمن الرحيم